નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ. સામાન્ય જ્ઞાનમાં આપે પ્રવૃત્તિ છ, એમાં છે મેદાનની રમતો મેદાન સાથે અને ઘરની રમતો ઘર સાથે જોડો. તો તમને અહીંયા ચિત્ર આપેલા છે અને આ છે મેદાન ને આ છે ઘરનું ચિત્ર, એટલે જે રમતો ઘરમાં રમાતી હોય એના ઘરના ચિત્ર સાથે જોડવાનું ને જે મેદાનમાં રમાતી હોય એ મેદાનના ચિત્ર સામે. તો અહીંયા હોકી છે તો હોકી મેદાનમાં રમાય એટલે અહીંયા જોડેલું છે. એના પછી છે લૂડો, તો લૂડો આપણે ઘરમાં રમીએ એટલે એને ઘરના ચિત્ર સાથે આવી રીતે જોડી દેવાનું. પછી છે ખોખો, તો ખોખો ક્યાં રમાય? મેદાનમાં રમાય. તો આપણે એને ક્યાં જોડશું? આ મેદાનવાળી લાઇનમાં જોડી દેશું આવી રીતે. પછી છે સાપસીડી, તો સાપસીડી ઘરમાં રમાય એટલે આ દોટ સાથે જ એને જોડવાનું, તમે અહીંયાથી પણ આમ જોડી શકો. પછી છે કબડ્ડી, કબડ્ડી મેદાનમાં રમાય એટલે એને મેદાનના ચિત્ર સાથે આવી રીતે જોડી દેવાની. પછી છે ચેસ, તો ચેસ આપણે ઘરમાં પણ રમીએ એટલે ઘરના ચિત્ર સાથે આમ જોડી દેવાનું. પછી છે વોલીબોલ, તો વોલીબોલ ક્યાં રમાય? મેદાનમાં, એટલે એને મેદાનના ચિત્ર સાથે આવી રીતે ડોટ ડોટને જ જોડવાના. પછી છે ફૂટબોલ, તો ફૂટબોલ પણ મેદાનમાં રમાય એટલે મેદાનના ચિત્ર સાથે આમ જોડી દેવાનું. પછી છે ટેબલ ટેનિસ, તો ટેબલ ટેનિસ આપણે ઘરમાં રમીએ એટલે એને ઘરના ચિત્ર સાથે જોડી દેવાનું. પછી છે કબડ્ડી, તો કબડ્ડી ક્યાં રમાય? મેદાનમાં, એટલે એને મેદાનના ચિત્ર સાથે. પછી છે પત્તા, આપણે પત્તા રમીએ ને તો ઘરમાં રમી શકાય અને બહાર પણ રમી શકાય, એટલે પણ આપણે અહીંયા આગળ ઘરમાં આપેલું છે એટલે આપણે અહીંયા ઘરમાં જોડશું. પછી છે ચેસ, એટલે એને અહીંયા ઘરના ચિત્ર સાથે આવી રીતે જોડી દેવાનું છે. એના પછી છે રમતોના સાધનો, જે તે રમત સાથે જોડો. તો અહીંયા રમતોના સાધનો છે ને અહીંયા રમતોના ચિત્ર છે, તો જેમ અહીંયા પહેલું ચિત્ર જોડેલું છે એવી રીતે આ જોડવાનું છે. આ છે ટેબલ ટેનિસની રમત, તો અહીંયા ક્યાં સાધન? તો ટેબલ ટેનિસ અહીંયા જોવાનું, તો અહીંયા રમે છે. જો એના હાથમાં આવું ને આવું છે એનું સાધન, એટલે એને આ ચિત્ર સાથે આવી રીતે ડોટ ટુ ડોટ જોડી દેવાનું. પછી છે પછી તમને આ રમતનું જો સાધન દેખાય છે, આ જો તમને કોક દેખાય છે એટલે કે એ બેડમિન્ટનનું છે, તો એને અહીંયા જોવાનું ક્યાં રમે છે બેડમિન્ટન, તો અહીંયા રમાય છે એટલે એને એની સાથે આવી રીતે ડોટ ટુ ડોટ જોડી દેવાનું. પછી છે હોકી, તો અહીંયા એનું ચિત્ર શોધવાનું કે ક્યાં રમે છે હોકી, તો અહીંયા લાસ્ટવાળામાં હોકી રમાય છે. જુઓ તો આ સેમ સાધન હોય એટલે એને આવી રીતે જોડી દેવાનું. પછીના સાધનો તમને અહીંયા જાતે જોડવાના છે. એના પછી છે તહેવારો, જે તે તહેવારની વપરાતી વસ્તુ સાથે જોડો. અહીંયા તહેવારોના ચિત્ર છે ને અહીંયા વસ્તુના છે. તમે આગળ તહેવારો વિશે સમજી ગયા, એમાં આવું આપેલું જ હતું. તો પેલું જો હોળી છે, ધૂળેટી છે, તો એ કલરને પિચકારી સાથે જોડેલું. એવી જ રીતે આ ગણપતિ એટલે ગણેશ ચતુર્થી, તો ગણેશ ચતુર્થી ગણેશ ભગવાનને શુભાવે લડ્ડુ, એટલે એને લડ્ડુ સાથે આવી રીતે જોડી દેવાનું. પછી છે ઈદ, તો ઈદના બધા એકબીજાને મળે ને મીઠાઈ ખાય, તો એને આ ઈદ ચિત્ર સાથે જોડી દેવાનું. પછી આ છે ઉત્તરાયણના, ઉત્તરાયણ આપણે શું પતંગને ચગાવીએ ને આગાશી ઉપર, તો અહીંયા પતંગને ફિરકીનો ફોટો છે જ, એટલે આ ચિત્ર એને એ ઉપર અહીંયા જોડી દેવાનું. એના પછી છે ચિત્ર છે તહેવારોનું ચિત્ર અને અહીંયા એની વસ્તુ. તો પહેલું ચિત્ર છે કેનું છે? રક્ષાબંધનનું, જે ભાઈ રાખડી બાંધે ને, તો આરી રાખડીની મીઠાઈ છે ને આપણે કહેનો ચાંદલો કરીએ ને કંકુ ચોખા, એટલે આ ચિત્રને અહીંયા રાખડી સાથે જોડી દેવાનું. પછી છે ફટાકડા, એટલે કે દિવાળી, દિવાળીને આપણે ફટાકડાને દીવોને કરીને ઘરમાં, એટલે એને આ ચિત્ર સાથે જોડવાનું. પછી છે ક્રિસમસ, તો ક્રિસમસ ટ્રી શણગારી, પછી આપણે ગિફ્ટ મળે એટલે એને આ સાથે જોડીએ. પછી છે રાષ્ટ્રધ્વજ, તો આપણે પ્રજાસત્તાક દિન ઉજવીએ કે ત્યારે રાષ્ટ્રધ્વજ કરીએ, એટલે એને રાષ્ટ્રધ્વજ સાથે જોડી દેવાનું. પછી છે નીચેના લોકોને તેમના પ્રાર્થના સ્થળો સાથે જોડો. તો તમે આગળ પ્રાર્થના સ્થળો ને એના લોકો વિશે માહિતી શીખી ગયા, સેમ તમને અહીંયા એને જોડવાનું છે. તો આ છે હિન્દુ, તો હિન્દુ લોકો મંદિરમાં જાય એટલે એનું ચિત્ર મંદિરમાં છે. એવી જ રીતે આ છે પારસી, તો પારસી લોકો ક્યાં જાય? અગિયારીમાં, તો આ અગિયારીનું ચિત્ર છે એટલે એને આ સાથે જોડી દેવાનું. પછી છે શીખ, શીખ લોકો પાઘડી બાંધે, એ શીખ લોકો એ ક્યાં જાય? ગુરુદ્વારામાં, એટલે એને આ ચિત્ર સાથે આમ ડોટ ટુ ડોટ જોડી દેવાનું. પછી છે આ જૈન, જૈન લોકો ક્યાં જાય? દેરાસરમાં, એટલે એને દેરાસર સાથે આવી રીતે જોડી દેવાનું. પછી છે ખ્રિસ્તી લોકો ક્યાં જાય? ચર્ચમાં, એટલે આ બાજુ જોડી દેવાનું. પછી છે મુસ્લિમ લોકો ક્યાં જાય? મસ્જિદમાં, એટલે આ ડોટને આ રીતે આ ડોટ સાથે જોડી દેવાનું. જે ડોટ છે એ બાજુ ચિત્ર આવતા હોય એવી રીતે આમ જોડી દેવાનું. એ રીતે તમને આજે પ્રવૃત્તિ 6 પૂર્ણ કરવાની છે. અસ્તુ.